સીતારામ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રંગીલા પાલની રસોઈમાં. તો કાલે મેં ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હતો અને રેસીપી બંનેનો મિક્સ વિડીયો મેં મૂક્યો હતો. એ બધાને ખૂબ જ પસંદ આવ્યો હતો અને કમેન્ટ પણ સારી આવી હતી કે તમારું ઘર સારું છે અને વિડીયો પણ સારો બન્યો છે. તો આ રીતે જ રોજ સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને એક લાઇક આપતા રહેજો અને કમેન્ટ કરીને જણાવતા રહેજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે. પણ આજે 10 વાગી ગયા છે ને કામમાં થોડું મોડું થઈ ગયું છે, જાજો લાંબો વ્લોગ નહીં બને. અને આજે દેશી ગુજરાતી થાળી બનાવવાની છે, એ પણ થોડીક મોટી છે એટલે થોડીક વાર લાગશે. એટલે આજે વ્લોગ હું જાજો નથી બનાવતી અને ટાઈમ થઈ ગયો છે આપણે બપોરે, પછી 2 વાગે પાછો વિડીયો શેર કરવાનો હોય એટલે અત્યારે હવે વ્લોગ નથી બનાવતી વધારે. તો રસોઈ બનાવવાનું આપણે ચાલુ કરીશું. અત્યારે આપણે જે દેશી ગુજરાતી થાળી બનાવવાના છીએ એ તમે બપોરે જમવામાં પણ બનાવી શકો છો અને રાત્રે પણ વાળોમાં બનાવીને તૈયાર કરી શકો છો. એ રીતે આપણે બનાવીને તૈયાર કરીશું. તો ચાલો રસોડા તરફ જઈએ. તો કાઠિયાવાડી દેશી થાળી બનાવવા માટે આપણે સૌ પ્રથમ અહીંયા આપણે ભાત બનાવી લઈશું. અહીંયા જીરા ભાત આપણે બનાવીશું કઢી સાથે ખાવા માટે. તો તમને એમ હશે કે ભાત બનાવાય એમાં શું, તો એમાં પણ તમે નાની નાની ટીપ્સ અપનાવશો તો તમારા ભાત એકદમ સ્વાદિષ્ટ બનશે. તો આ રીતે એકવાર ભાત બનાવજો. તો અહીંયા મેં 1/2 કપ જેટલા લાંબા ચોખા એ લઈ લીધા છે. તો હવે એને આ 2 પાણીથી આપણે ધોઈને સાફ કરી લઈશું. તો ભાતને આપણે સરસ રીતે 2 પાણીથી ધોઈ લીધા છે. તો હવે ભાતને ચડવા માટે મૂકી દઈએ. પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ભાતને એમાં એડ કરી લઈએ. હવે અહીંયા ભાતમાં આપણે અહીંયા 2 લવિંગ એડ કરીશું, એક નાનો એવો તજનો ટુકડો એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે થોડુંક મીઠું એડ કરીશું. અહીંયા જો તમે ભાતમાં મીઠું એડ ન કરતા હોય તમે સ્કીપ પણ કરી શકો છો. 1/2 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. અહીંયા જીરાનો સ્વાદ ખૂબ જ સારો આવશે. થોડાક ટીપા આપણે તેલના એડ કરીશું. અહીંયા મેં ભાતમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે લવિંગ અને તજ અને જીરું એડ કરીને ભાત બનાવશો ને એટલે ભાત એકદમ સ્વાદિષ્ટ બનશે. સાદા દાળ ભાત બનાવો ત્યારે આ રીતે એકવાર ભાત જરૂર બનાવજો, દાળ ભાતનો સ્વાદ એકદમ વધી જશે. તો હવે આને આપણે ચડવા દેવાના છે. આપણે અહીંયા ઓસવવાના નથી, તપેલીમાં જ આપણે ચડવા દઈશું. તો આપણા ભાત ચડે ત્યાં સુધીમાં આપણે કઢીની તૈયારી કરી લઈએ. એના માટે મેં અહીંયા 1 કપ જેટલી ખાટી છાશ લઈ લીધી છે. અહીંયા તમે છાશ ના હોય તો દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એમાં 2 વાટકા આપણે પાણી એડ કરીશું. અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. અહીંયા બધી જ વસ્તુ હું 3 લોકોના માપથી બનાવું છું. હવે અહીંયા મોટી 2 ચમચી જેટલો બેસન લીધો છે એ આપણે એડ કરી લઈશું. અને બધા જ મસાલા આપણે અત્યારે જ એડ કરી લેવાના છે. તો એમાં 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી કરતાં ઓછી આપણે હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીંયા બેસનની ગાંઠો ન રહી જાય એ વાતની ખાસ ધ્યાન રાખવી. બેસન આપણું સરસ રીતે છાશમાં ઓગળી જવું. તો મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે કઢીનો વઘાર કરી લઈએ. તો કઢીનો વઘાર કરવા માટે આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં 1/2 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું. રાઈ આપણી સરસ ફૂટી ગઈ છે તો 1/2 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. અહીંયા 1 બાદિયું, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર આપણે એડ કરીશું અને થોડાક આપણે મેથી દાણા એડ કરીશું. કઢીમાં મેથી દાણાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. મીઠા લીમડાના પાન એડ કરીશું અને આપણે હિંગ એડ કરીશું અને 1/2 ચમચી જેટલી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીને કઢી બનાવશો ને તો એનો સ્વાદ ખૂબ જ સારો આવશે.
હવે એને આપણે થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું. ઘણા નિયમ થાય કે જીરાપાત અને કઢી બનાવવું એમાં શું, પણ આ રીતે નાની નાની બાબતો ધ્યાનમાં રાખીને તમે આ રીતે કઢી બનાવશો ને તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. તો આદુ લસણ અને મરચાં આપણા થોડાક સંતળાઈ ગયા છે તો આપણે એમાં છાસ એડ કરી લઈશું. હવે એમાં આપણે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અહીંયા તમારે જેટલી ખાટી મીઠી રાખી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. હવે એને આપણે 3-4 ઉભરા આવે એ રીતે આપણે સારી રીતે ઉકાળી લઈશું. જેમ આપણી કઢી ઉકળશે ને એમ જ કઢી આપણી મીઠી બનશે. તો ધીમા તાપણે એને 3-4 ઉભરા આવે ને ત્યાં સુધી એને આપણે ઉકાળી લઈશું. તો કઢીમાં આપણા ઉભરા આવવા લાગ્યા છે અને સરસ રીતે ઉકળી ગઈ છે, એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે આપણે કઢીને નીચે ઉતારી લઈશું અને ઉપરથી આપણે કોથમીર એડ કરી લઈશું. આ બાજુ આપણા ભાત પણ એકદમ સરસ રીતે ચડીને છૂટા છૂટા બની ગયા છે. તો હવે પણ ભાતને પણ આપણે ઉતારી લઈશું. તો કઢી અને જીરા ભાત આપણા ચડી ગયા છે. તો હવે આપણે બટેટાનું શાક બનાવવાનું છે. તો બટેટાનું શાક બનાવવા તેલ ગરમ કરવા મૂકી દઈએ. અહીંયા મેં 3 બટેટા લઈ લીધા છે. તો બટેટાના શાકના વઘાર માટે અહીંયા કુકરમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય છે તો 1/2 ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. 1 તમાલપત્રનું પાન અને 1 સૂકું મરચું એડ કરીશું. 3-4 મીઠા લીમડાના પાન એડ કરીશું અને 1/2 ચપટી આપણે હિંગ એડ કરીશું અને 1/2 ચમચી આદુ લસણ અને મરચાંની આપણે પેસ્ટ એડ કરીશું અને 1 ઝીણું કાપેલું ટામેટો એડ કરીશું. બધું સરસ રીતે આપણે સાંકળી લઈશું. આદુ લસણ અને મરચા અને ટમેટા આપણા સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે બટેટા એડ કરી લઈશું. હવે સાથે સાથે મસાલા પણ એડ કરી લઈશું. તો 1/2 ચમચી આપણે હળદર એડ કરીશું. 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું. અહીંયા જેમને તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. થોડોક ગરમ મસાલા પાવડર એડ કરીશું. સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. તો બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મસાલાને આપણે 2-3 મિનિટ સુધી સંતળાવા દઈશું જેથીને મસાલા સરસ રીતે આપણા સંતળાય જાય અને એકદમ શાકનો કલર પણ એકદમ સારો આવે. તો મસાલા આપણા સરસ રીતે તેલમાં સંતળાઈ ગયા છે. હવે એમાં આપણે પાણી એડ કરીશું. અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અહીંયા તમારે જેટલી ગ્રેવીવાળું રાખવું હોય રસાવાળું એ પ્રમાણે તમે પાણી એડ કરી લેવાનું. હવે ઢાંકણ ઢાંકીને આપણે 4-5 સિટી એની થવા દઈશું જેથી કરીને આપણા બટેટા એકદમ સરસ રીતે ચડી જાય. તો આપણું શાક સાઈડમાં ચડે ત્યાં સુધી આપણે કોબીજનો સંભારો તૈયાર કરી લઈશું જેના માટે મેં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સરસ ફૂટી ગઈ છે તો આપણે 1/2 ચપટી હિંગ એડ કરીશું અને અહીંયા મેં 2 લીલા મરચાંને કાપી લીધા હતા એ એડ કરી લઈશું અને સરસ રીતે થોડી વાર માટે તેલમાં આપણે સાંકળી લઈશું 1/2 મિનિટ માટે, એટલે મરચાં થોડાક આપણા સોફ્ટ થઈ જાય. તો મરચાં થોડાક સંતળાઈ ગયા છે તો હવે એમાં થોડીક આપણે 1/2 ચપટી હળદર એડ કરીશું અને થોડુંક મીઠું એડ કરીશું અને જે આપણી કોબીજ કાપેલી હતી એ એડ કરી લઈશું. અહીંયા મેં 150 ગ્રામ જેટલી કોબીજ લઈ લીધી હતી અને લાંબી સ્લાઇસમાં કટ કરી લીધી હતી. તો બરાબર સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું.
કોબીજને આપણે એક મિનિટ માટે સાંતળી લઈશું. આ રીતે હલાવીને એક મિનિટ માટે આપણે સાંતળી લઈશું. આપણે વધારે નથી ચડવાની, કાચી જ રાખવી છે થોડી. તો કોબીજ આપણી સંતળાઈ ગઈ છે, તો એમાં આપણે થોડુંક ધાણાજીરું પાવડર એડ કરીશું, થોડુંક ચપટી અને થોડાક આપણે કોથમીર એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે નીચે ઉતારી લઈશું. તો આપણો કોબીજનો સંભારો તૈયાર છે. તો 4-5 સીટી થઈ ગઈ છે અને શાક આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે. થોડોક મેં રસો રાખ્યો છે. તો અહીંયા હું થોડુંક રસો રહેવા દઈશ. ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું. તો તૈયાર છે આપણું શાક, એકદમ સરસ ચટાકેદાર બનીને તૈયાર થયું છે. કલર પણ એકદમ સરસ આવ્યો છે. આ રીતે તેલમાં મસાલા સંતળાવશો ને તો શાક એકદમ સ્વાદિષ્ટ બનશે અને શાકનો કલર પણ એકદમ સરસ આવશે. હવે આપણે ઢોકળા બનાવી લઈએ. તો અહીંયા 2 કલાક પહેલાં જ પલાળ્યું હતું, સરસ રીતે પલળી ગયું છે. આ રીતે તાત્કાલિક બનાવવાના હોય ને તો તમે થોડું ગરમ પાણી એડ કરીને પલાળી દેવાનું અને થોડીક છાશ એડ કરી લેવાની, ખાટા બનાવવા હોય તો. અને આ ઢોકળાના લોટની રેસીપી મેં હજી 2 દિવસ પહેલાં જ શેર કરી છે, જે તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો કે હાંડવા ઢોકળા લોટ કઈ રીતે તૈયાર કરવો. અને ઇન્સ્ટન્ટ પણ મેં ઘણી વખત મારી ચેનલમાં મૂક્યા છે, તો એ પણ તમે જોઈ શકો છો. તો થોડુંક ગરમ પાણી મેં 1/2 ગ્લાસ જેટલું એડ કર્યું હતું અને 1/2 ગ્લાસ જેટલી મેં છાશ એડ કરી હતી. અહીંયા મેં અત્યારે 1 થાળી થાય ને એટલા જ મેં પલાળ્યા છે. તો હવે આપણે આમાં મસાલા એડ કરીશું. તો અહીંયા 1 ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું. અહીંયા તમારે તમારી તીખાશ પ્રમાણે એડ કરી લેવાનું. 1 ચમચી જેટલા ધાણા એડ કરીશ. 1/2 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. 1 ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું. દાણા આપણે ખાંડના એડ કરીશું. અહીંયા તમે ખાંડ એડ ન કરી તો સ્કીપ પણ કરી શકો છો. હવે બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હાંડવા ઢોકળાના લોટનો મેં શોર્ટ વિડીયો પણ મૂકેલો છે, 2 દિવસ પહેલાં જ મેં મૂકેલા છે. બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો એમાં આપણે ચપટી સોડા એડ કરીશું. અહીંયા સોડાની જગ્યાએ તમે ઇનોનો ઉપયોગ પણ કરી શકો છો. હવે સરસ રીતે એક જ તરફ આપણે હલાવીને એને મિક્સ કરી લઈશું. તો સોડા મિક્સ કર્યા બાદ આપણે તરત જ એને બાફવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં એક ઢોકળિયાની ડીશને તેલવાળી કરી લીધી છે, તો ખીરાને આપણે એમાં એડ કરી લઈશું. પાણી આપણું ગરમ થઈ ગયું છે અને બાફવા માટે મૂકી દઈએ. તો પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે, તો હવે એમાં બાફવા માટે આપણે મૂકી દઈશું અને ઉપરથી આપણે થોડુંક લાલ મરચું પાવડર એડ કરીશું. અને ઢાંકીને આપણે એને 10-12 મિનિટ સુધી ચડવા દઈશું. આપણા ઢોકળા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી. તો આપણા ઢોકળા ચડે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તો અહીંયા મેં 2 કપ જેટલો લોટ લઈ લીધો છે. આમાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું. હવે સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે લોટલીનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો લોટને આપણે સરસ રીતે બાંધી લીધો છે. તો હવે ઢાંકીને આપણે 10-15 મિનિટ સુધી રહેવા દઈશું. આ રીતે લોટ બાંધીને 10-15 મિનિટ તમે રહેવા દઈશું તો તમારી રોટલી એકદમ સોફ્ટ બનશે. હંમેશા રોટલી બનાવીએ ને એ અગાઉ આપણે 10-15 મિનિટ માટે લોટ બાંધીને મૂકી દેવો, એટલે રોટલી આપણી એકદમ સરસ કૂણી બને. તો 10-12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ખોલીને જોઈ લઈએ. તો ઢોકળા આપણે એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો ગેસને આપણે બંધ કરી લઈશું અને ઢોકળાને આપણે નીચે ઉતારી લઈશું.
તો સરસ મજાના ઢોકળા આપણે એકદમ સરસ ચડી ગયા છે, ગરમ ગરમ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થયા છે. તો હજી ગરમ છે તો આપણે એમાં કાપા પાડી લઈશું. અહીંયા હું નાની સાઈઝમાં કટ કરું છું. કટ કરી લીધા છે તો હવે એનો વઘાર કરી લઈએ. વઘાર કરશું ને તો એનો ડબલ સ્વાદ આપણને આવશે. તો અહીંયા વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું. તો રાઈ આપણે સરસ ફૂટી ગઈ છે તો 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું અને અહીંયા મેં 3-4 મીઠા લીમડાના પાન અને 1 લીલા મરચાંને ગોળ સ્લાઇસમાં કટ કરી લીધું છે એ એડ કરી લઈશું. 1 ચમચી જેટલા તલ લીધા છે સફેદ એ એડ કરી લઈશું અને ગરમા ગરમ વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી લઈશું. ડાયરેક્ટ વઘાર વગર ના ખાશું તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે, પણ આ રીતે વઘાર કરીને આપણે ખાશું એટલે આપણો સ્વાદ એકદમ ડબલ થઈ જશે. હવે સરસ રીતે આપણે ઉપર બધી બાજુ લગાવી લઈશું વઘારને. વઘારને સરસ રીતે ઢોકળા ઉપર ફેલાવી લીધો છે. ઉપરથી થોડીક આપણે કોથમીર એડ કરી લઈશું. તો તૈયાર છે આપણે સરસ મજાના ખાટા ઢોકળા. તો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, લોટ આપણો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો ફરીથી આપણે 1 મિનિટ માટે એને મસળી લઈશું. તો અહીંયા મેં લુઓ તૈયાર કરી લીધો છે, ઉપરથી આપણે કોરો લોટ એડ કરીશું અને રોટલી વળીને તૈયાર કરી લઈશું. અહીંયા તમે જે સાઈઝની બનાવતા હોય એ પ્રમાણે બનાવી લેવાની. તો અહીંયા મેં વણીને તૈયાર કરી લીધી છે. તો હવે એને આપણે ચેડવી લઈશું. રોટી આપણી ગરમ થઈ ગઈ છે તો એમ એને રોટલીને આપણે ચડવા માટે નાખી દઈશું. બંને બાજુથી સરસ રીતે એને આપણે ફેરવી ફેરવીને ચેડવી લેવાની છે. સરસ રીતે પ્રેસ કરીને ઉપરથી અને નીચેથી બંને બાજુથી આપણે ચેડવી લેવાની છે. તો આપણી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. જરા પણ કાચી ન રહે એ રીતે મેં સરસ રીતે ફેરવીને બંને બાજુથી ચેડવી લીધી છે. તો 6-7 રોટલી બની એવીને મેં તૈયાર કરી લીધી છે. તો આપણું બધું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું. તો આપણી દેશી થાળી તૈયાર છે. તો હવે એક થાળીમાં બધું જ આપણે સર્વ કરી લઈશું. તો સૌ પ્રથમ આપણે કઢીને લઈ લઈશું એક વાટકામાં. એકદમ સરસ સુગંધ આવે છે. તો હવે વાટકામાં 1 માં શાક લઈ લઈએ. એકદમ સરસ મજાનું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એક ડીશમાં આપણે ભાત લઈ લઈશું. આ રીતે જીરા ભાત બનાવશો ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ઢોકળા એડ કરી લઈશું. કોબીજનો સંભારો એડ કરી લઈશું. રોટલી એડ કરી લઈશું. અને ઠંડી ઠંડી છાશ.
તૈયાર છે આપણી સરસ મજાની દેશી કાઠિયાવાડી થાળી. આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં શાક ન હોય ત્યારે આ રીતે આપણે આ વસ્તુ તો આપણે બનાવી જ શકીએ છીએ અને એકદમ સરળ રીતે બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ જશે. અને આ થાળી બપોરે પણ જમવામાં ચાલે એવી છે અને રાત્રે પણ ભોજનમાં ચાલશે. એકદમ પેટને આપણે હળવું રાખીએ એ રીતની આ થાળી આપણી તૈયાર કરેલી છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું બધું સરસ મજાનું ઢોકળા, જીરાભાત, કઢી, બટેટાનું શાક, સંભારો, રોટલી અને ઠંડી ઠંડી છાશ એકદમ સરસ મજાનું બધું તૈયાર છે. આજની થાળી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી આજની થાળી કેવી લાગી.